यार अबे बात करें हाल में खेल रत्न सु लगते जो सवाल खेल रत्न लगते जो खेल रत्न माने सुधर से खेल रत्न माने ओके सेकंड क्वेश्चन बताओ चलो वेरी गुड वेरी गुड तुमने याद आ चाहे राजीव गांधी खेल रत्न राइट राजीव गांधी खेल रत्न तुमने याद आ चाहे ओके राजीव गांधी खेल रत्न वेरी गुड तो हाल में सौथी नानी उम्र ना जो बात करिए नॉमिनेट थनारा जो कोई खिलाड़ी बनया छे तो कौन बन्यो छे हिमा दास बनया छे ओके हिमा दास बनया छे सौथी नानी उम्र ना ओके खेल रत्न माटे नॉमिनेट थनारा शुरुआत जो बात करी 1991 માં થઈ હતી રાજીવ ગાંધી ખેલ રત્નની જેમાં સૌથી પહેલા કોણે મળે તો તમને યાદ આ છે વિશ્વનાથન આનંદ ને કોણે મળે તો વિશ્વનાથન આનંદ અને હિમા દાસ જો વાત કરીએ અસમ રાજ્ય સરકાર દ્વારા ખેલ રત્ન માટે નામાંકિત કરવામાં આવ્યા છે ખેલ રત્ન 2020 માટે નામાંકિત થવા વાળા સૌથી ઓછા ઉંમરના ખેલાડી છે તેઓ 2018 માં ટેમ્પિયર ફિનલેન્ડમાં અંડર 20 ચેમ્પિયનશિપમાં વૈશ્વિક ટાઇટલ જીતવાડા ભારતના પ્રથમ ટ્રેક એથ્લેટ છે દેશના સર્વોચ્ચ ખેલ સન્માન માટે તેમનો મુકાબલો એક જ છે કે ના વિનેશ ફોગટ મનિકા બત્રા રાણી રામપાલ કોણ છે ચલો વિનેશ ફોગટ તમને ખ્યાલ છે કોણ છે વિનેશ ફોગટ જો વાત કે તમને યાદ આવે છે તમારા વેટ લે શું કહે છે બોક્સિંગમાં રાઈટ ઓકે તમને યાદ આવે છે જે વિનેશ ફોગટ છે 50 કિલોગ્રામ તમને યાદ આવે છે લાસ્ટ યર બોક્સિંગમાં ચેમ્પિયનમાં રેસલિંગમાં સોરી રેસલિંગમાં ચેમ્પિયન બન્યા હતા એશિયન ગેમ્સમાં પણ રાઈટ આ વિનેશ ફોગટ ગોલ્ડ જીતી લાયા હતા જે કોઈને જીતી લાયું આ જીતી લાયા છે એક પોઈન્ટ જો તમને આ યાદ આવે મનિકા બત્રા ચેસના ખેલાડી છે મનિકા બત્રા ચેસના ખેલાડી છે તમને યાદ આવે છે કોમનવેલ્થ ગેમ્સમાં સેમા કોમનવેલ્થ ગેમ્સમાં મનિકા બત્રા ચેસમાં ગોલ્ડ જીત્યા હતા 2018 માં જે ક્યાં યોજાતો ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાતો એક જ છે કે ના કરી આપું ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાતો એમાં ગોલ્ડ જીત્યા હતા ત્યારબાદ રાણી રામપાલ તમને યાદ છે રાણી રામપાલ વાત કરીએ આ મહિલા ભારતીય મહિલા ટીમના કેપ્ટન છે ઓકે અને આ જે રાણી રામપાલ છે આ જે જે એશિયન શું કહે છે આ જે એશિયન ગેમ્સ હતું 2018 ની રાઈટ એશિયન ગેમ્સ 2018 જો વાત કરીએ તેમાં રાઈટ મનિકા બત્રા ટેબલ ટેનિસ શું બોલે હું ટેબલ ટેનિસ જ બોલ્યો ને હા તો ચેસ બોલ્યો તો અરે સોરી ઉતાવળમાં બોલી ગયો છે ટેબલ ટેનિસ રાઈટ ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો રાઈટ ટેબલ ટેનિસ રાઈટ ટેબલ ટેનિસમાં રાઈટ ભૂલથી બોલાઈ ગયો છે સ્પીડમાં રાઈટ ટેબલ ટેનિસ કે ઘણી વાર ઉતાવળમાં હોય તો ઠીક છે રાઈટ સારું કે તમે લખ્યું રાઈટ મનિકા બત્રા ટેબલ ટેનિસના ખેલાડી છે ડન આગળ વાત કરીએ રાણી રામપાલ તમારા હોકી ટીમના કેપ્ટન છે અને લાસ્ટ વાર જ્યારે 2018 ની વાત કરીએ તો તમને ખ્યાલ છે જ્યારે ક્લોઝિંગ સેરેમનીમાં ફ્લેગ બેરિયર હતા શું હતા ફ્લેગ બેરિયર હતા કોણ રાણી રામપાલ ત્યારબાદ જો વાત કરીએ રોહિત શર્મા તમને ખબર જ છે તમારા ક્રિકેટર છે નીરજ ચોપડા ખબર છે કોણ છે નીરજ ચોપડા વેરી ગુડ જ્વેલિન થ્રોવર ભાલા ફેંક રાઈટ નીરજ ચોપડા ઓપનિંગમાં ફ્લેગ બેરિયર હતા રાઈટ સેમા એશિયન ગેમ્સ 2018 માં નીરજ ચોપડા જો તમને યાદ આવે ઓપનિંગમાં આ ફ્લેગ બેરિયર હતા જ્યારે એશિયન ગેમ્સ 2018 માં યોજાયો હતો ખ્યાલ છે તો આ અચૂક યાદ રાખજું આ તમામ ખેલાડીઓ ઘણું સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને એના પોઈન્ટ ઓફ વ્યૂથી આ એવોર્ડ અપાય છે ડન તો આ જૂની કહાણી હતી મેં તમને નવા સ્વરૂપમાં સમજાવી ચલો ઠીક છે હવે અહીં વાત કરીએ અહીંથી એક પોઈન્ટ બને છે શું પોઈન્ટ બન્યા છે પ્રભુ ક્યાં હતા હા કે ભાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડમાં 7.5 લાખ રૂપિયા અપાય છે તો જે અર્જુન પુરસ્કાર છે દ્રોણાચાર્ય પુરસ્કાર છે અને બીજા કોણ નામ છે આપણું આપણા પેલા હોકીના ખેલાડી ધ્યાનચંદ પુરસ્કાર છે તમામમાં 5 લાખ અપાય રાઈટ ધ્યાનચંદમાં તમામમાં 5 લાખ પુરસ્કાર અપાય 5 લાખ પુરસ્કાર અપાય 5 લાખ રૂપિયા પુરસ્કાર અપાય છે રાઈટ આ ત્રણેયમાં આ બી યાદ રાખી લેજો એલા છે સ્પોર્ટ્સ રિગાર્ડિંગ છે તો આના વિશે જરૂર ધ્યાન રાખજો ડન આગળ વાત કરીએ અરે હા એક બેનનો ત્રીજો સવાલ બતાવી દઈએ ચલો દેખી લો આ બેન ત્રીજો સવાલ તમારો આઈ થિંક પીડીએફ તો મળે છે ટેલિગ્રામમાં અમિત શુક્લા અનએકેડમી જીકે લખશો આખા તમામ વસ્તુ મળી જશે રાઈટ અત્યાર સુધીના જેટલા બી પાપ હશે બધા નાખી દીધા છે
कैलाश है तो यार फिर देख लिए जो डन टेलीग्राम में रोज अपडेट थी जाए कि नौ वागे तो थी जाए छे क्लियर ओके पुरस्कार रिपीट करो एक बार ओके तो याद रखो राजीव गांधी लिंक आई थिंक थोड़ा आड़सू छू कोई नहीं पास हो तो मोकली देजो क्योंकि हूँ लिंक नाखतो नहीं खास साथ करशो मळी जशे अमित शुक्ला लगशो तो मळी जशे क्या था हाँ पुरस्कार की बात की मीरा बहन तो पुरस्कार थी याद रखो तुमने याद आ छे राजीव गांधी खेल रत्न पुरस्कार ओके तो 7.5 लाख रुपया ध्यानचंद अर्जुन पुरस्कार और द्रोणाचार्य एवॉर्ड में 5 लाख रुपया डन आ लखी लेजो राहुल लख्यू छे एने ध्यान थी देखी लेजो तमारो डन थी जशे एमां प्राइज मनी 5 लाख छे बाकी ना स्पॉट एवॉर्ड 5 लाख डन एवरीवन बोल दो यस तो फ्रेंड्स 7 शेयरो तमने प्लस पर भणवा જોવા મળે છે ઓકે મારું નામ છે અમિત શુક્લા રેફરલ કોડ છે શુક્લા લાઈવ જેનાથી સાહેબ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે હાલમાં જો વાત કરીએ હાલમાં સાહેબ બે મહત્વના કોર્સ ચાલી રહ્યા છે એક તો સાહેબ તમારો હિસ્ટ્રીનો કોર્સ ચાલી રહ્યો છે એનિસન્ટ જેને સાહેબ તમે પ્રાચીન ભારત કહો છો ઓકે પ્રાચીન ભારતનો સાહેબ કોર્સ ચાલી રહ્યો છે જો કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય હાલમાં રાઈટ તો આ કોર્સ પરચેસ કરી શકે છે ઓકે હિસ્ટ્રીના કોર્સ માટે લગભગ આ સાહેબ 3 મહિના ચાલશે રાઈટ સેકન્ડ જે કોર્સ છે સ્ટેટિક જીકે ઓકે સેકન્ડ જો કોર્સની વાત કરીએ સ્ટેટિક જીકે આજે નહીં કાલે છે સેકન્ડ કોર્સ સ્ટેટિક જીકે સ્ટાર્ટ થશે 10 તારીખથી રાઈટ તો સાહેબ તમારી તમામ એક્ઝામ માટે મોસ્ટ ઓફ કોર્સ અપલોડેડ ચાલુ જ છે જેમ કે હાલમાં ફાઉન્ડેશન કોર્સ ચાલુ છે જે લોકોને જીકે પ્લસ કરંટ માને કે કરંટની સાથે તમામ વસ્તુ લિંક કરવી હોય હિસ્ટ્રી એન્ડ ઓલ વર્તમાનના સંદર્ભમાં કે સાહેબ તમે પૃથ્વીની વાત કરી ઘણા કે સાહેબ પૃથ્વી ગોળ થાય છે તો સાહેબ જે લોકોને જોઈન થવું હોય તમામ સંદર્ભ સાથે તો સાહેબ આ ફાઉન્ડેશન કોર્સમાં કરંટ અફેર્સનો કોર્સ ચાલુ છે જેમાં તમામ જે ફેકલ્ટીઝ છે ઘણી સારી છે તમે એનો ઉપયોગ કરી શકો છો ફાઉન્ડેશન કોર્સનો ટાઈમ છે આજે મારો ક્લાસ છે 2 વાગે કેટલા વાગે 2 વાગે છે જેમાં સાહેબ હાલના આ મહિનાના જેટલા પણ કોન્ફ્લિક્ટ છે જેટલા પણ સંદર્ભ છે લાઈક જેમ કે મહારાષ્ટ્ર ઇસ્યુથી લઈને તમામ વસ્તુ ચર્ચા કરીશું આજે 2 થી 3:30 નો ક્લાસ છે ઓકે એ લગભગ વધારે ચાલશે તો જે પણ લોકો મજબૂતાઈથી તૈયારી કરવા માંગતા હોય તમામ વસ્તુ જાણવા માંગતા રાઈટ તૈયારી તો બધા કરતા હોય પણ એક અલગ તૈયારી માને કે એક નોલેજેબલ પર્સન અને રાઈટ એને એક વાત છે જે લોકોને જીકે પાકું કરો જરૂર જોડાઈ શકે 2 થી 3:30 નો આ કોર્સ છે રાઈટ ફીસની વાત કરીએ તો જે ફીસ છે 24 મંથ માને કે 2 વર્ષની ફીસ છે 8,400 1 વર્ષની ફીસ છે 7,000 6 મહિનાની ફીસ છે 5,600 સોરી 3 મહિનાની ફીસ છે 3,500 અને 1 મહિનાની ફીસ છે 1,400 રૂપિયા જયારે સાહેબ તમે રેફરલ કોડ નાખશો શુક્લા લાઈવ SHUKLALIVE પ્લસ તમારી જે વાત કરીએ રાઈટ પ્લસ તમારી જે લર્નિંગ ક્રેડિટ છે એનો તમે ઉપયોગ કરશો તો તમને સાહેબ અહીંથી તો 10% ડિસ્કાઉન્ટ ઓકે 10% ડિસ્કાઉન્ટ એટલે કે અહીં થયા તમારા 7,560 પ્લસ જે તમારી લર્નિંગ ક્રેડિટ છે જે તમે સ્પેશિયલ ક્લાસમાં અર્ન કરી છે એનો પણ લગભગ જો વધારે હશે તો એનું પણ 10% થઈ જશે ઓકે એનું પણ સાહેબ 10% થઈ જશે તો લગભગ આ કોર્સ તમને અરાઉન્ડ 6,500-6,700 કાં તો 7,000 સુધી પડી જશે તમારી લર્નિંગ ક્રેડિટ સાથે ડન જે પણ કોઈ ઈચ્છુક છે આ કોર્સ લઈ